સાસણગીરમાં 23 જેટલા સિંહોના મોત નિપજવાની ઘટનાને પગલે સિંહ પ્રેમીઓમાં ભારે રોષ વ્યાપી જોવા પામ્યો છે. જ્યારે સિંહોના મોત માટે કોંગ્રેસ અને નાગરિકો વહીવટીતંત્રને જવાબદાર ઠેરવી સિંહોની આત્માને શાંતિ મળે તે માટે શ્રદ્ધાંજલિના કાર્યક્રમો યોજી રહ્યા છે. જ્યારે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર ખાતે આવેલા મારૂતિનગર ખાતે હાલમાં ચાલી રહેલ નવરાત્રી પર્વ નિમિત્તે 100 જેટલી બાળાઓ ગરબીમાં સિંહોના માસ્ક પહેરી સિંહોને બચાવવા માટે સમાજને જાગૃત કરતો સંદેશો પસાર કર્યો હતો. નવરાત્રી અને રાસ ગરબા એ ગુજરાતની આગવી ઓળખ છે, તો સાસણગીરના સિંહો પણ ગુજરાતની આન બાન અને શાન સમાન છે. હાલમાં જ સાસણગીરના 23 જેટલા સિંહોના મોત નિપજતા સિંહ પ્રેમીઓ તેમજ સ્થાનિક પ્રજાને ભારે આઘાત લાગ્યો છે. સિંહ એ મા દુર્ગાનું વાહન છે અને હાલમાં મા દુર્ગાની આરાધનાનું પર્વ નવરાત્રી ચાલી રહી છે. ત્યારે કોડીનારના મારૂતિનગર ખાતે ગરબી મંડળ અને પ્રકૃતિ નેચર દ્વારા યોજાયેલ નવરાત્રી પર્વ નિમિત્તે 100 જેટલી બાળાઓએ સિંહોના મુકુટા ધારણ કરી ગરબા રમી પ્રજાને સિંહો બનાવવા માટે અનેકો સંદેશો આપ્યો હતો. આજે અમારે આયા મારુતિ યુવક મંડળ દ્વારા દર વર્ષે નવરાત્રિનો ઉત્સવ ઉજવવામાં આવે છે. એમાં અમારે સોસાયટીમાં રહેતા દિનેશભાઈ ગૌસ્વામી, જે દર વખતે પર્યાવરણ નેચર ક્લબ દ્વારા જે અહીંયા સહયોગ આપે છે, એમાં આજે અમને એવી રજૂઆત કરી કે સિંહના સંરક્ષણ માટે નાની નાની બાળાઓને સિંહના મોરા પહેરાવીને લોક જાગૃતિ માટે થઈ અને આજનો આ કાર્યક્રમ રાખવામાં આવ્યો. આજનો કાર્યક્રમ તો અમારી ભાષામાં જો કહીએ તો જોગન જટાળા, ભૂરી લટાળા, ચાલ છટાળા, ચરચાળા અને ડણકે ડાઢાળા, સિંહણ બાળા, ગજ હટાળા, ગે કાળા, ગીરના સિંહો તમે કેવા ભાગશાળી, તમારી માથે વસે વિષ ભૂજાળી. સિંહોના સંરક્ષણ માટે અને સિંહો બચાવવા માટે અને લોક જાગૃતિ માટે, પર્યાવરણ બચાવવા માટે આવા નાની નાની બાળાઓને, જગદંબા સ્વરૂપ દીકરીઓને સિંહના મોરા પહેરાવી અને અહીંયા સિંહ બની જાય, સિંહ બની જાય એવી રીતના આજે આ